વેલકમ બેક. ચર્ચા કરી રહ્યા છે મોદીના અંદાજની. રુઝાન, સૌપ્રથમ તમને પૂછવા માંગી, જે રીતે જોવા જઈએ તો કેન્દ્ર સરકારનું જયારે બજેટ આવ્યું ત્યારે ભાજપે ટીકા કરી હતી કે આમ આદમી માટે કશું નથી, પરંતુ રાજ્ય સરકારનું આજે જયારે બજેટ આવ્યું છે ત્યારે એમાં પણ આમ આદમી માટે કશું જ નથી, ઠંઠન ગોપાલ છે. ત્યારે તમે શું કહેશો, કેન્દ્ર અને રાજ્ય સરકાર બંને આમ આદમીને અવોઇડ કર્યા છે, શું કહેશો? જયારે પેલું કેન્દ્ર સરકારનું બજેટ આવ્યું, રાઇટલી સેડ, તો પેલું ઓટો ઇન્ડસ્ટ્રી ને ફ્રીજ ને બધા પર મોબાઈલ પર ફાયદો થયો હતો, આમાં તો કશો દેખાતો નથી. એટલે આઉટ રાધો સે ટપલી ડાઉ ચાલી રહ્યો છે એકબીજાની વચ્ચે, અને એમાં આપણે આમ આદમી પીસાઈ રહ્યા છે, જે સત્ય છે. લેટ અસ ફેસ ઇટ, આપણે પછી આ હસીને કાઢી લઈએ છીએ અને પછી જઈને આઈ વિશ આ વખતે બરોબર વોટિંગ થાય, એ અલગ સ્ટોરી છે. પણ કમિંગ બેક ટુ જે એક્સપેક્ટેશન હતું, જાણે કે હું બેઝિક્સ એવરી ટાઈમ કહું છું કે આદમી આમ આદમી માટે રોટી કપડાં મકાન, બરોબર. હવે જે મેઇન રોટી છે, જે આપણે આપણે જે કીધું આપણું ફૂડ ઇન્ફ્લેશન વધી ગયું છે, હવે હું અગર અત્યારે આ ડિસ્કસ કરીશ એટલે તરત આપણા પોલિટિકલ સાહેબો બોલશે કે ભાઈ એ તો અમારો વિષય નથી, રાજ્યનો વિષય નથી, તો કેન્દ્રનો વિષય છે. આઈ ડોન્ટ નો કે એ પાછો પાછા બંને ટપલી ડાઉ રમશે, પણ અલ્ટિમેટલી આમ આદમી પીસાઈ રહ્યો છે કે એને રોટીમાં પ્રોબ્લેમ થઈ રહ્યો છે. સિમિલરલી ટેક્સટાઇલ પોલિસીની આપણે જે વાત કરીએ, કપડામાં પ્રોબ્લેમ છે. થર્ડલી આપણે જે અત્યારે જે હાઉસિંગની બધી જાત જાતની આવાસ યોજનાઓ ખબર નહીં ક્યાંથી નીકળી ગઈ છે એક સાથે, પણ મેં હજી ગ્રાઉન્ડ, જે મેં ક્યારે એક કહું છું કે જે બધી વાર્તા થાય છે ગ્રાઉન્ડ રિયાલિટી શું છે, લેટ અસ હેવ અ રિયાલિટી ચેક. જે અત્યારે રિયાલિટી ચેકમાં નેગેટિવ રિઝલ્ટ છે એ આપણે બધાને ખબર છે આધરવેઝ. એટલે અલ્ટિમેટલી એટ ધ એન્ડ ઓફ ધ ડે આપણે આજે બધા ડિબેટ કરશું, વાત કરશું, પણ આજે આમ આદમીનો જે બેઝિક્સ પ્રોબ્લેમ છે, રોટી કપડા મકાન, એ તો આઈધર વેઝ બંને સાઈડથી સોલ્વ નથી થયા. અને ગવર્મેન્ટ ઓલવેઝ એકબીજા પર નાખશે, ટપલી ડાઉ રમશે. અને જે અત્યારે ગણાવ્યું, આપણું આપણે જે રૂપિયો આવી રહ્યો છે, જે અગર આપણે એક 1 રૂપિયો જે આપણે ઇન્ડિયામાં ગુજરાતમાં આવે છે, તો 1 રૂપિયામાંથી જે અત્યારે એક સાહેબે સમજાવ્યું કે 21% સેન્ટ્રલથી આવે છે અને 40% વેટના પૈસા છે. એટલે આપણે જે આપણા વેટના જેની પર આપણે ક્યારના બધા ડિબેટ કરી રહ્યા છે કે આપણે વેટ ઓછો કરીએ, બીકોઝ દેર આર ઓલ્સો અધર વેઝ ટુ ગેટ મની. એટલે ધીસ ઇઝ વેર ધ આમ આદમી ઇઝ વીપિંગ ક્રાઇંગ, પણ આઈ ડોન્ટ સી એની ડિફરન્સ હિયર રાઇટ નાઉ. વી આર વેરી હેપી અબાઉટ ધ ગ્લોસી પિક્ચર ઓફ ગ્રોથ ડેવલપમેન્ટ. પછી બીજી વાત ઇમ્પોર્ટન્ટ કે અત્યારે આપણે જે બજેટમાં લખ્યું છે કે આપણે 1 રૂપિયામાંથી 7% આપણે વી આર ગોઈંગ ટુ યુઝ ફોર ધ હેલ્થ અને 4% ન્યુટ્રિશન માટે. એ વાત સત્ય બી છે કે આપણું જે ગુજરાતનું પેલું શું કહેવાય, હ્યુમન રિસને કયો ઇન્ડેક્સ કહેવાય, HNI, HIN, હ્યુમન રિસોર્સ ઇન્ડેક્સ જે કહેવાય, HRI કહેવાય, જે બી કહેવાય, એ બહુ જ વીક છે, બહુ જ પુઅર છે. આપણે માલ ન્યુટ્રિશનમાં બી બહુ ખરાબ છે આપણી રેકોર્ડ. એટલે આઈ હોપ કે આ પૈસા એ રીતે વ્યવસ્થિત યુઝ થાય અને એટલીસ્ટ ઇટ રીચીસ ધ આમ આદમી. અને જે જોબ જનરેશન, હું ફરી એકવાર ટચ કરવા માંગુ છું આ પોઈન્ટ, કારણ કે આપણા બધાને બહુ ઇસ્યુ ટચ કરે છે. જેને કે એક્ઝામ્પલ આપું કે અત્યારે આપણા લેટ અસ 8-8 લાખ જે ડેટા મને કહે છે કે 8 લાખ ડોક્ટર્સની ગુજરાતમાં જ જરૂર છે, પણ અત્યારે આઈ ડોન્ટ નો એ ડોક્ટર્સ ક્યાં છે. એક બાજુ આપણે કહે છે જોબ નથી, એક બાજુ કહે છે જોબ ભરાઈ ગયા છે, તો પછી આ 8 લાખ ડોક્ટરની વેકન્સી ક્યાં છે અને વાય ઇટ ઇઝ નોટ બીંગ ફિલ્ડ અપ. એટલે અગેન દેટ ઇઝ અ ગેપ. એટલે આ બધી ઇશ્યુઝ છે જે બજેટમાં કવર કરો કે જેમાં બી કવર કરવી એ કરો, પણ પતાવો. જી, જોબની વાત કરી બાબુભાઈ માંગુ, કે આ તમને પૂછવા માંગી, જે રીતે સરકારે દાવો કર્યો છે કે ઉદ્યોગો દ્વારા 19 લાખ રોજગારી ઉભી કરવા, રોજગારી નિર્માણની સરકારે દાવો કર્યો છે, ત્યારે તમને શું લાગે છે, કયા ઉદ્યોગોએ ગુજરાતના કેટલા યુવાનોને રોજગારી આપી? નેનો પ્રોજેક્ટની વાત કરીએ, બીજા ઘણા બધા પ્રોજેક્ટ છે, એમાં કેટલા ગુજરાતીઓને, કેટલા અમદાવાદીઓને નોકરી મળી, શું કહેશો? જ્યારે નેનો પ્રોજેક્ટ માટે આપણે બહુ મોટા વખાણ કર્યા હતા અને નેનો આવશે એટલે ગુજરાતનું બહુ મોટું ભવિષ્ય સુધરી જશે, અને 30,000 કરોડ રૂપિયાની આપણે એને ગ્રાન્ટ આપી, એમ કહીએ તો ચાલે, લોન ના કહેવાય, કારણ કે 20 વર્ષ પછી 1 પૈસા એના લેખે વ્યાજ વસૂલ કરીએ. તો મારે આ સરકારને પૂછવું છે કે ટાટાને પૂછો તો ખરા, તમે ગુજરાતના કેટલા છોકરાઓને નોકરી આપી? અને જ્યારે તમે રોજગારીની વાત કરો છો, તો મારે પેલા હમણાં જ બેને કીધું કે 1500 તલાટીઓની ભરતી માટે 8 લાખ અરજીઓ આવે અને એમાં 10 લાખ રૂપિયા તલાટીઓ નોકરી માટે આપવા તૈયાર થઈ જાય, અને જે માણસ તમારી હંમેશા સભાઓ ઓર્ગેનાઇઝ કરે એ કાર્યકર તમારો પકડાઈ જાય અને તમારા પેટનું પાણી પણ ન હલે. આ સંજોગોમાં તમે જે આ વાતો કરી રહ્યા છો કે તમે બેરોજગારી દૂર કરો છો, તો 0.5% તમારી બેરોજગારીનો રેશિયો છે, તો સાચી વાત તો પ્રજાને કહો. જો 0.5% જ આ ગુજરાતમાં બેરોજગારી હોય તો હાઈકોર્ટમાં પટ્ટાવાળાની અરજીઓ માટે 100 પટ્ટાવાળાની જગ્યા નથી, ત્યાં પણ લગભગ 25,000 થી 30,000 અરજીઓ આવી છે. એક સેક્શન ઓફિસરની જાહેરાત પડે તો એક જગ્યા માટે ઓછામાં ઓછી 10,000 અરજીઓ આવે છે.
તો આ બેરોજગારીની જે અરજી કરનારા ખોટા છે કે તમારા આંકડા ખોટા છે? જી જી ભરતભાઈ, તમને પૂછવા માંગી બાબુભાઈ માંગુ કે જે વેધક રીતે પૂછી રહ્યા છે, મારો પણ એ જ સવાલ છે કે તમે એક તરફ બેરોજગારી દર ઘટ્યો હોવાનો દાવો કરી રહ્યા છો, ત્યારે ફક્ત તલાટીની વાત કરે, તલાટીની ભરતીમાં 1500 તલાટીઓની ભરતી કરવાની છે અને 12.something લાખ જેટલા ફોર્મ આવ્યા હતા, અરજીઓ આવી હતી, આ શું દર્શાવે છે? તમારા આંકડા ખોટા છે કે પછી આ દાવા ખોટા છે? ભરતભાઈ, આમાં જે બજેટમાં 0.5% જે આંકડો દર્શાવ્યો છે જી, એ આંકડો ભારત સરકારની એજન્સીનો છે, ગુજરાત સરકારનો નથી. અને જે કોટ કર્યો છે એ ભારત સરકારનો આંકડો, કે ભારતમાં 2% છે ને ગુજરાતમાં 0.5%. ભારતમાં 2% જ બેરોજગારી છે, બેરોજગારી છે જ. એમાં કોઈ પહેલા બહેને જે કહ્યું એ જે કે મુદ્દો સાચો છે, પરંતુ દર વર્ષે લાખો નવા યુવાનો યુવતીઓ બહાર પડે છે, ગ્રેજ્યુએટ થઈને પ્રોફેશનલ ડિગ્રી લઈને, અને એમના માટે પણ રોજગારી તૈયાર કરવાની હોય છે. અને આ એક કન્ટિન્યુઅસ પ્રોસેસ છે. પણ હું હું બધાની સાથે સહમત છું કે બેરોજગારીનો પ્રશ્ન એક મોટો છે અને એને વ્યવસ્થિત રીતે હલ કરવો જોઈએ. અને એના માટે ખાલી નોકરીઓ નહીં પણ એ લોકોને પ્રોફેશનલી પણ તૈયાર કરવા જોઈએ. બીજું હું તમને એક વાત કરું, આ રોજગારીની સાથે સંકળાયેલી, કે જે એગ્રીકલ્ચર સેક્ટરની વાત છે, તો ગુજરાત તો છેલ્લા 200 વર્ષથી દુકાળગ્રસ્ત રાજ્ય તરીકે પ્રખ્યાત છે. પરંતુ હવે અત્યારે આપણું જે એગ્રીકલ્ચર પ્રોડક્શન, જે પહેલા દેશના ઉત્પાદનમાં માત્ર 3% હતું, એ ગયા વર્ષે 8%, લગભગ 7.5-8% થયું છે. એગ્રીકલ્ચર પ્રોડક્શન એ બતાવે છે કે ખેતીમાં, ખેતીની અંદર બહુ મોટા પ્રમાણમાં રોજગારી મળી રહી છે. અને ખેતી એ દેશમાં બહુ મોટો, ગુજરાત દુષ્કાળગ્રસ્ત હોવા છતાં પાણીનું જે રેવોલ્યુશન થયું, નર્મદાના પાણી પણ જે થોડા ઘણા પહોંચ્યા. ભરતભાઈ, આ આંકડા કોના છે, રાજ્ય સરકારના કે કેન્દ્ર સરકારના? ઉત્પાદન પણ વધ્યું, ખેડૂતને પણ પૈસા મળ્યા અને રોજગારી પણ. ભરતભાઈ, આ આંકડા કોના છે, રાજ્ય સરકારના કે કેન્દ્ર સરકારના? આ રાજ્ય સરકારના આંકડા છે. જી જી, પણ ખેડૂતો માટે હવે જમીન જ, ભરતભાઈ ખેડૂતો માટે જમીન જ નથી રહી, જમીનો ગુજરાતની જમીનો તો ઉદ્યોગપતિઓને આપી દેવામાં આવતી રહી છે, ત્યારે ખેડૂતો માટે હવે જમીન જ ઓછી રહી છે, તો કૃષિમાં આટલો બધો વિકાસ ક્યાંથી હોય? ભરતભાઈ, નર્મદા યોજનાની તમે અત્યાર સુધી કહો છો કે કેન્દ્ર સરકાર તમને દરવાજા મૂકવા નથી દેતી, 80,000 કિલોમીટરની તમારે જે બ્રાન્ચીસ કેનાલો બનાવવાની છે, એમાંથી 15% નથી બનાવી આજ દિન સુધી, એમાં કયો સ્ટે, કઈ હાઈકોર્ટનો કે સુપ્રીમ કોર્ટનો સ્ટે ચાલે છે? જી પ્રેમભાઈ, હવે તમને પૂછવા માંગી, પોલિટિકલ મુદ્દેથી થોડા આગળ હટીએ, તો પ્રોફેશનલ ટેક્સની લિમિટ અંગે. જી ભરતભાઈ, ભરતભાઈ બાબુભાઈ પૂછી રહ્યા છે, પોલિટિકલ જ હોય. જી હાજી ભરતભાઈ, બાબુભાઈ નું કેવું છે કે તમે નર્મદા ડેમના દરવાજા વિશે વાત કરો છો, પરંતુ નર્મદા ડેમના દરવાજાની વાત કરો છે, પરંતુ હજી કેનાલો જ બની નથી, તો એનું પણ 10% જ કામ થયું છે, એ વિશે તમારું શું મંતવ્ય છે? 75% સબ કેનાલ અને કેલાનનું કામ બાકી છે. નર્મદાની ટોટલ વિગત ખબર નથી જી, પણ એની મેઈન કેનાલ પતી ગઈ છે 480. હવે તમે જે હવે તમે એક સબ કેનાલ તમે જાતે બનાવી છે, મેં પોતે નર્મદામાં કામ કરેલું છે જી, અને જે ગામડા સુધીની જે ચેનલો લઈ જવાની છે એમાં ખેડૂતોની સહકારી મંડળીઓ બનાવવાની છે, અને એના માટે જે હજારો ગામડા અંદર આવે છે એ બધા બનાવવાના છે અને ચેનલો લઈ જવાની છે, ક્યારે એને માટે જમીન સંપાદનો કરવાની હોય છે, એટલે બહુ મોટું ભગીરથ કામ છે. અને એમાં 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 સરકાર ચોક્કસ થોડી સ્લો પડી હશે, હું આ મારું એમાં કઈ તો હું કહી શકું. 1978 ની યોજના છે અને 1895 થયા, હજી પણ કેનાલ યોગ્ય રીતે બની નથી. આ સમગ્ર મુદ્દે ચર્ચાનો દોર આપણે આગળ પણ યથાવત રાખીશું. સમય થયો છે એક બ્રેક નો, લઈએ એક બ્રેક.